भागवत महापुराण पहलो स्कंद पांचमो अध्याय भगवानना यश कीर्तनों महिमा अने देवर्षि नारदनू पूर्वचरित्र। सुज्जी कहे छे, त्यार बाद सुखीथी बैठेला वीणा पाणी परम यशस्वी देवर्षि नारदे पोतानी पासे ज बैठेला ब्रह्मर्षि व्यासजी ने स्मितपूर्वक कह्यू। नारदजीए पूछ्यू, हे महाभाग व्यासजी, तमारू शरीर अने मन बने अंतःकरणी दृष्टि संतुष्ट तो छे ने? આપે જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હતો તે સમ્યકપણે સંપન્ન થઈ ગયું છે, કારણ કે તમે આ મહાભારતની જે રચના કરી છે તે ઘણી જ અદ્ભુત છે। તે ધર્મ વગેરે બધા જ પુરુષાર્થોથી પરિપૂર્ણ છે। સનાતન બ્રહ્મત્વ વિશે પણ તમે ખૂબ વિચાર્યું છે અને જાણી પણ લીધું છે, તેમ છતાં હે પ્રભુ, તમે કૃતાર્થ થયા હો એવું લાગતું નથી। આપની આવી શોકપૂર્ણ સ્થિતિ જોઈને લાગે છે કે આપને હજી પણ કંઈક કરવાનું શેષ છે। વ્યાસજીએ કહ્યું, તમે મારા વિશે જે કંઈ કહ્યું તે બધું બરાબર જ છે। મારું હૃદય હજી પણ સંતુષ્ટ નથી, એનું શું કારણ છે એની ખબર નથી। તમારું જ્ઞાન અગાધ છે, તમે સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર છો, તેથી તમને જ હું આનું કારણ પૂછું છું। હે નારદજી, તમે સમસ્ત ગોપનીય રહસ્યો જાણો છો, કારણ કે તમે તે પુરાણ પુરુષની ઉપાસના કરી છે કે જેઓ પ્રકૃતિ અને પુરુષ બંનેના સ્વામી છે અને અસંગ રહેવા છતાં પણ પોતાના સંકલ્પ માત્રથી ગુણો વડે સંસારના સર્જન સ્થિતિ અને પ્રલય કરતા રહે છે। તમે સૂર્યની જેમ ત્રણેય લોકોમાં વિચરતા રહો છો અને યોગ બળે પ્રાણવાયુની જેમ સૌની ભીતર રહેવાથી અંતઃકરણોના સાક્ષી પણ છો। પરબ્રહ્મ અને શબ્દબ્રહ્મ બંનેમાં મારું જ્ઞાન પૂર્ણ છે। ધર્મ માર્ગનું પણ હું અનુસરણ કરી રહ્યો છું, તેમ છતાં પણ જે મારામાં ઉણપ છે તે કૃપા કરીને તમે કહો। નારદજીએ કહ્યું, હે વ્યાસજી, તમે ઘણું કરીને ભગવાનના નિર્મળ યશનું ગાન નથી કર્યું। મારી એવી માન્યતા છે કે જેનાથી ભગવાનનું સંતુષ્ટ થતા નથી તે શાસ્ત્ર કે જ્ઞાન અધૂરું છે। તમે ધર્મ વગેરે પુરુષાર્થોનું જેવું નિરૂપણ કર્યું છે તેવું ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું નિરૂપણ કર્યું નથી। જગતને પવિત્ર કરનારા ભગવાન શ્રી હરિના યશનું ગાન થતું નથી તેવી વાણી ભલે ગમે તેવા ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય તો પણ તે કાગડાઓને ઉચ્છિષ્ટ અન્ન ફેંકવાના સ્થાન જેવી અપવિત્ર છે। પરંતુ જેમણે પોતાના હૃદયરૂપી માન સરોવરમાં કમનીય કીર્તિના ભગવાનને પધરાવી દીધા છે તેવા પરમહંસ ભક્તો તેમાં રમણ કરતા નથી। તે વાણી જેમાં સુંદર રચના ભલે ન હોય પરંતુ જેનો પ્રત્યેક શ્લોક ભગવાનના સુયશ સૂચક નામોથી યુક્ત હોય તેવી વાણી લોકોના તમામ પાપોનો નાશ કરે છે। વાણી એ જ છે જેનું સત્પુરુષો શ્રવણ ગાન અને કીર્તન કરતા રહે છે। કર્તાભાવ વિના પણ કરવામાં આવેલું કર્મ જો તેમાં ભગવદ્ ભાવ ન હોય તો તેની કોઈ શોભા નથી। ભક્તિ વિનાના નિર્બળ જ્ઞાનની પણ કોઈ શોભા નથી। કામના રહિત કરવામાં આવેલું કર્મ પણ જો ઈશ્વર પણ ન કર્યું તો તે અકલ્યાણકારી જ છે, તો પછી સાંસારિક કામનાવાળું કર્મ કલ્યાણકારી ક્યાંથી બની શકે? સકામ અનુષ્ઠાન માટે તો કહેવાનું જ શું, તે તો ક્રિયા અને રૂપ બંનેમાં અભદ્ર છે। હે મહાભાગ વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે, તમારી કીર્તિ કીર્તિ પવિત્ર છે, તમે સત્યપરાયણ અને દૃઢવર્તી છો, તેથી તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરવા માટે અચિંત્ય શક્તિના ભગવાનની લીલાઓનું સમાધિ દ્વારા સ્મરણ કરો। જે મનુષ્ય ભગવાનની લીલા સિવાયનું અન્ય કશું કહેવા ઈચ્છે છે તે તેવી ઈચ્છાથી જ નિર્મિત અનેક નામો અને રૂપોના ચક્કરમાં પડે છે। તેની બુદ્ધિ ભેદભાવભરી બની જાય છે, જેમ પવનના સપાટાઓથી ડગમગતી નાવને ક્યાંય પણ ઠરવાનું ઠેકાણું મળતું નથી, તેવી જ રીતે તેની ચંચળ બુદ્ધિ ક્યાંય પણ સ્થિર થવા પામતી નથી। સંસારી લોકો સ્વભાવથી જ વિષયોમાં ફસાયેલા છે। ધર્મના નામે તમે તેમને નિંદિત સકામ કર્મો કરવાની આજ્ઞા પણ આપી છે। આ તો ઘણી જ અવળી વાત થઈ, કારણ કે મૂર્ખ લોકો તમારા વચનોને આધારે પૂર્વોક્ત નિંદિત કર્મોને જ ધર્મ માનીને આ જ મુખ્ય ધર્મ છે એવો નિશ્ચય કરીને તેનો નિષેધ કરનારા અને વચનોને ઉચિત માનતા નથી। ભગવાન અનંત છે, કોઈ વિચારવાન જ્ઞાની પુરુષ જ સંસારથી વિરક્ત થઈને ભગવાનના સ્વરૂપભૂત પરમાનંદનો અનુભવ કરે છે। તેથી જે લોકો પારમાર્થિક બુદ્ધિથી રહિત છે અને ગુણો જેમને નચાવી રહ્યા છે તેમના કલ્યાણ માટે તમે સર્વસાધારણ હિતની દ્રષ્ટિએ ભગવાનની લીલાઓનું વર્ણન કરો। જે મનુષ્ય પોતાનો ધર્મ ત્યજીને ભગવાનના ચરણ કમળોનું ભજન સેવન કરે છે, ભજન પરિપક્વ થઈ ગયા પછી તો વાત જ છે, જો એની પહેલાં જ તેનું ભજન છૂટી જાય અથવા તો તેનું મૃત્યુ થઈ જાય તો શું ક્યાંય પણ તેનું કશું અમંગળ થઈ શકે ખરું?
પરંતુ જેઓ ભગવાનનું ભજન કરતા નથી અને કેવળ સ્વધર્મનું પાલન કરે છે તેમને કેવો લાભ મળે છે? કાલના વેગથી જીવને સુખ અને દુઃખ બંને એક પછી એક મળ્યા કરે છે. બ્રહ્મલોકથી માંડીને નીચેના લોક સુધી ક્યાંય પણ જીવ કાયમ માટે સુખ પામી શકતો નથી. તેથી વિદ્વાન પુરુષે જે શાશ્વત ભગવત પ્રાપ્તિનું સુખ છે તેના માટે જ પ્રયત્ન કરો. હે વ્યાસજી, જે મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણના ચરણારવિંદનો સેવક છે તે અન્ય મનુષ્યની જેમ જન્મ મૃત્યુ રૂપે સંસારમાં આવતો નથી. તેણે ભગવાનના ચરણ કમળોનું દૃઢતાથી આલિંગન કરી લીધું છે અને તે ભગવાનના સ્મરણને છોડવા ઈચ્છતો નથી, કારણ કે તેને તે રસનો ચસકો લાગી ગયો છે જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. તે ભગવાન જ આ વિશ્વના રૂપમાં પણ છે. આમ હોવા છતાં પણ તેઓ એનાથી વિલક્ષણ છે. આ વાતને તમે સ્વયં જાણો છો, તેમ છતાં મેં તમને ટૂંકમાં કહ્યું છે, તેથી આપ ભગવાનની લીલાઓનું વિસ્તારથી વર્ણન કરો. હે વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે. તમે એ વાત જાણી લો કે તમે પુરુષોત્તમ ભગવાનના લીલા અવતાર છો. અજન્મ હોવા છતાં પણ તમે જગતના કલ્યાણ માટે જન્મ લીધો છે, તેથી તમે વિશેષરૂપી ભગવાનની લીલાઓનું અને યશનું વર્ણન કરો. વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યના તપ, વેદાધ્યયન, યજ્ઞાનુષ્ઠાન, સ્વાધ્યાય, જ્ઞાન અને દાન બધાનો ચરમ લાભ એ છે કે પુણ્ય કીર્તિ એવા શ્રીકૃષ્ણના ગુણોનું અને તેમની લીલાઓનું વર્ણન થાય. હે મુનિ, પૂર્વકલ્પમાં હું પોતાના પૂર્વજીવનમાં વેદવાદી બ્રાહ્મણોની એક દાસીનો દીકરો હતો. તે યોગીઓ વર્ષા ઋતુમાં એક સ્થળે ચાતુર્માસ કરી રહ્યા હતા. બાળપણમાં જ મને તેમની સેવા કરવા નિમ્યો હતો. હું જોકે બાળક હતો, પણ મારામાં કોઈ પણ પ્રકારની ચંચળતા ન હતી. હું જીતેન્દ્રિય હતો, ખેલક્રીડાથી દૂર રહેતો અને આજ્ઞાનુસાર તેમની સેવા કરતો હતો. હું ઘણું જ ઓછું બોલતો હતો. મારો આ શીલ સ્વભાવ જોઈને સમદર્શી મુનિઓએ મુજ સેવક પર અત્યંત કરુણા કરી. તેમની અનુમતિ મેળવીને વાસણોમાં તેમના દ્વારા છોડેલું ભોજન હું એકઠંગ ખાઈ લેતો હતો. એનાથી મારા બધા પાપ ધોવાઈ ગયા. આ રીતે તેમની સેવા કરતાં કરતાં મારું હૃદય શુદ્ધ થઈ ગયું અને તેઓ જેવું પૂજન ભજન કરતા હતા તેમાં મને પણ રુચિ થઈ ગઈ. હે પ્રિય વ્યાસજી, તે જ સત્સંગમાં, તે લીલાગાનમાં પરાયણ મહાત્માઓની કૃપાથી હું દરરોજ શ્રીકૃષ્ણની મનોહર કથાઓ સાંભળતો હતો. એક એક પદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતાં કરતાં પ્રિય કીર્તિ એવા ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ. હે મહામુનિ, જ્યારે ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ ત્યારે તે મનોહર કીર્તિ પ્રભુમાં મારી બુદ્ધિ પર નિશ્ચળ થઈ ગઈ અને હું બ્રહ્મરૂપ થઈ ગયો. તે બુદ્ધિ થકી હું સત અને અસત રૂપી આ સમસ્ત જગતને પોતાના પરબ્રહ્મ સ્વરૂપ આત્મામાં માયાથી કલ્પિત જોવા લાગ્યો. આ પ્રમાણે શરદ અને વર્ષા આ બે ઋતુઓમાં રોજ ત્રણેય સમયે તે મહાત્મા મુનિઓએ શ્રી હરિના નિર્મળ યશનું સંકીર્તન કર્યું અને હું પ્રત્યેક વાત પ્રેમપૂર્વક સાંભળતો હતો. હવે મારા હૃદયમાં ચિત્તના રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. હું તેમનો ભારે અનુરાગી હતો, વિનયી હતો. તે મુનિઓની સેવાથી મારા પાપ નાશ પામ્યા હતા. મારા હૃદયમાં શ્રદ્ધા હતી, ઇન્દ્રિયો પર સંયમ હતો તથા શરીર, વાણી અને મનથી હું તેમનો આજ્ઞાધીન હતો. તે દિનવત્સલ મહાત્માઓએ જતી વેળાએ કૃપા કરીને મને તે ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ કર્યો કે જે જ્ઞાનનો ઉપદેશ સ્વયં ભગવાને પોતાના શ્રીમુખેથી કર્યો છે. તે ઉપદેશને લીધે જ હું જગતના નિર્માતા ભગવાન શ્રી કૃષ્ણની માયાના પ્રભાવને જાણી શક્યો કે જે જાણી લેવાથી ભગવાનના પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે. હે સત્ય સંકલ્પ વ્યાસજી, સમસ્ત કર્મો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ જ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. આ વાત મેં તમને જણાવી છે. હે સુવ્રત, પ્રાણીઓને જે પદાર્થના સેવનથી જે રોગ થાય છે તે જ પદાર્થનો ઉપચાર વિધિ અનુસાર પ્રયોગ કરવાથી તે શું એ રોગને દૂર નથી કરતો? એ જ રીતે જો કે બધા જ કર્મો મનુષ્યને જન્મ મૃત્યુ રૂપી સંસારના ચક્રમાં ફસાવે છે, તેમ છતાં જ્યારે તે કર્મો ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમનું કર્મપણું જ નાશ પામે છે. આ લોકમાં શાસ્ત્રવિહિત જે કર્મો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તેમનાથી જ પરાભક્તિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞાનુસાર ભગવત પ્રત્યર્થ કર્મનું આચરણ કરતા રહીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું અને તેમના નામોનું આ પ્રમાણે વારંવાર સ્મરણ અને કીર્તન કરે છે. હે પ્રભુ, આપને ભગવાન શ્રી વાસુદેવને નમસ્કાર છે. અમે આપનું ધ્યાન કરીએ છીએ. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકરને પણ નમસ્કાર છે. આ ચતુર્વ્યૂહરૂપી ભગવાનની મૂર્તિઓ છે જે પ્રાકૃત શરીરથી રહિત છે. એવા યજ્ઞ પુરુષ ભગવાનનું જે મનુષ્ય પૂજન કરે છે
તેનું જ જ્ઞાન પૂર્ણ અને યથાર્થ છે. હે બ્રહ્મન, જ્યારે મેં ભગવાનની આજ્ઞાનું આ રીતે પાલન કર્યું ત્યારે આ વાત જાણીને ભગવાન શ્રીકૃષ્ણે મને આત્મજ્ઞાન, ઐશ્વર્ય અને પોતાની ભાવરૂપ પ્રેમા ભક્તિનું દાન કર્યું. હે વ્યાસજી, તમારું જ્ઞાન વિપુલ છે. તમે ભગવાનની જ કીર્તિનું, તેમની પ્રસિદ્ધ પ્રેમપૂર્ણ લીલાનું વર્ણન કરો. તેનાથી મોટા મોટા જ્ઞાનીઓની પણ જિજ્ઞાસા પૂર્ણ થાય છે. જે લોકોના ને દુઃખો વારંવાર સતાવતા રહે છે તેમના દુઃખોનો શમનનો આ જ ઉપાય છે, અન્ય કોઈ ઉપાય નથી.